समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ડીસા નજીક થરાદ રોડ પર આવેલું રામેશ્વર કોલ્ડ સ્ટોરેજ મધરાતે આગમાં લપેટાતા મચી દોડધામ। આગના પગલે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલો માલ સામાન બળીને રાખ થઈ જતા 20 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો કોલ્ડ સ્ટોરેજના સંચાલકોનો દાવો। 12મા ધોરણના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જતા આતુરતાનો આવ્યો અંત। બનાસકાંઠા જિલ્લાનું 63.28% પરિણામ, જો કે જિલ્લાના એકમાત્ર વિદ્યાર્થીને A1 ગ્રેડમાં મળ્યું સ્થાન। બનાસકાંઠામાં ગ્રામીણ ડાક સેવકોની હડતાળથી ટપાલ વિતરણ વ્યવસ્થા ઠપ થઈ જતા લોકો હેરાન પરેશાન। ધાનેરા ખાતે હડતાળીયા ડાક સેવકોએ પોસ્ટ ઓફિસ આગળ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ઠાલવ્યો રોષ। બનાસકાંઠામાં હાથ ધરાયેલ જળસંચય અભિયાનનું ડીસા તાલુકાના સાવિયાણા ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કરાયું સમાપન। વાવ તાલુકાના ખરડોલ ગામમાં 1 પખવાડિયાથી પીવાના પાણીની તંગી વેઠતા ગ્રામજનોએ ભૂખ હડતાળની આપી ચીમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં ડીસા પાસે આવેલ બટાટાના એક કોલ્ડ સ્ટોરેજમાં બુધવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી। આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેતા સવાર થઈ પડી હતી। આ આગથી કોલ્ડ સ્ટોરેજના માલિકને અંદાજિત 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકામાં બટાટાનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને એટલા જ માટે ડીસામાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે। ત્યારે બુધવારે મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર ડીસા થરાદ હાઈવે પર આવેલા રામેશ્વર કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી ગઈ હતી। આ આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખા કોલ્ડ સ્ટોરેજને ચપેટમાં લઈ લીધું હતું। આ ઘટના બનતા કોલ્ડ સ્ટોરેજના માલિકને ફોન પર પણ જાણ કરવામાં આવતા માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કોલ્ડ સ્ટોરેજમાં લાગેલી આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે બનાસકાંઠા જિલ્લાના લગભગ 10 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવા લાગી ગયા હતા। લગભગ 12 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। કોલ્ડ સ્ટોરેજમાં લાગેલી આ આગથી સ્ટોરેજના માલિકને લગભગ 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ખ્યાલ નથી, અમને રાતે 1:15 વાગે ફોન આવ્યો એટલે અમે આવ્યા। આગ વિકરાળ સ્વરૂપ હતો, પછી બધા સંબંધીઓ આપણું પ્રશાસન બધાને ફૂલ એપ કરીને ફાયર ફાઈટરના કંટ્રોલ કર્યો। આગ લાગી હતી, એમાં શું હતું? કોલ્ડ સ્ટોરેજમાં કેટલા નુકસાન? બટેકા સાહેબ 1 લાખ કટ્ટા ઉપર બેઠેલા હતા। બટેકા 6-7 કરોડના બટેકા અને 15 કરોડનું બિલ્ડિંગ, 20-22 કરોડના નુકસાન છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીકના ઝાંઝરવા ગામની સીમમાંથી રાજસ્થાન પાસિંગનું એક બાઇક બિનવારસી હાલતમાં મળી આવતા અમીરગઢ પોલીસે આ બાઇક કબજે લઈ તપાસની તજવીજ હાથ ધરી છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ ઝાંઝરવા ગામ પાસેના વીર મહારાજના મંદિર નજીક RJ24SE 8720 નંબરનું મોટરસાયકલ બિનવારસી હાલતમાં પડ્યું હોવાનું જાણવા મળતા ઇકબાલગઢ આઉટપોસ્ટ પોલીસ મથકના જમાદારી ઝાંઝરવા ગામે ધસી જઈ આ બિનવારસી બાઇક જપ્ત કરી ઇકબાલગઢ આઉટ પોલીસ સ્ટેશનમાં લાવી તપાસની તજવીજ હાથ ધરી હતી। આ બાઇકનો કોઈ ગેરકાનૂની કામમાં ઉપયોગ થયો છે કે કેમ તે જાણવા પણ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આજે રોડ પર પૂર ઝડપે દોડી રહેલી પિકઅપ જીપનું ટાયર ફાટતા આ જીપ ગુલાંટ ખાઈ ગઈ હતી। જો કે સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બનાસકાંઠામાં ગરમીના પ્રકોપ વચ્ચે માર્ગ અકસ્માતોની ઘટનાઓનો ગ્રાફ સતત ઊંચકાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક હાઈવે રોડ પર પૂર ઝડપે પસાર થઈ રહેલ એક પિકઅપ જીપનું ટાયર અચાનક ફાટતા જીપ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ જીપ હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી। સફેદ રંગના કટ્ટા ભરી પાલનપુર તરફ જઈ રહેલી આ જીપ ઇકબાલગઢ નજીકથી પસાર થઈ રહી હતી એ વખતે આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતના પગલે બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। હાલ અમીરગઢ વિસ્તારમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે ગરમીના લીધે આ જીપનું ટાયર ફાટ્યું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે। બનાસકાંઠાના થરાદ ખાતે ભર બજારમાં વીજળીનો જીવંત વાયર તૂટી પડવાની ઉપરાઉપરી બીજી ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। થરાદની મુખ્ય બજારમાં એક જગ્યાએ 5મી વાર
વીજ વાયર તૂટતા ચોમાસાના આગમન પૂર્વે જ વીજતંત્રની ઘોર બેદરકારી પણ છતી થઈ જતા નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં આવેલી મેઇન બજારમાં ટૂંકા ગાળામાં જીવંત વીજ વાયર તૂટી પડવાની પાંચમી ઘટના બનતા વેપારીઓ સહિત રાહદારીઓમાં UGVCLની લાલિયાવાડી સામે રોષ ફેલાયો છે. ગુરુવારે બપોરના સમયે બજારમાં એક જીવંત વીજ વાયર તૂટી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે લોકોએ સજાગતા દાખવી વીજળી બંધ કરાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. થરાદ શહેરમાં મેઇન બજારમાં દરરોજ ખરીદી કરવા આવતા લોકોની ભારે ભીડ જામેલી રહે છે. આવી સ્થિતિમાં આજે ફરી ભર બજારમાં જીવંત વીજ વાયર તૂટી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે વેપારીઓએ રસ્તા પરથી અવરજવર કરતા લોકોને અટકાવી દેતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ મામલે પાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂતે તાત્કાલિક UGVCLની થરાદ ખાતેની કચેરીમાં ટેલિફોનિક જાણ કરી હતી. જો કે વીજ કચેરીમાં કોઈએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી નહોતી, જેથી ઉચ્ચ કક્ષાએ ફોન કરી વીજળી બંધ કરાવાઈ હતી. આ ઘટનાથી વિફરેલા વેપારીઓએ જણાવ્યું હતું કે એક જ જગ્યાએ પાંચમી વાર વીજ વાયર તૂટી પડ્યો છે, જે વીજતંત્રની બેદરકારી છતી કરી જાય છે. ત્યારે વીજતંત્ર દ્વારા ચોમાસાના આગમન પૂર્વે નવા વીજ વાયરો નાખવામાં આવે તે જરૂરી છે. વારંવાર વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓથી શહેરીજનોમાં UGVCL સામે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ જન આક્રોશ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે વીજતંત્રના અધિકારીઓ સક્રિય બની યોગ્ય પગલાં લે તે ઇચ્છનીય છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. બારમા ધોરણના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જતા આતુરતાનો આવ્યો અંત. બનાસકાંઠા જિલ્લાનું 63.28% પરિણામ, જો કે જિલ્લાના એકમાત્ર વિદ્યાર્થીને A1 ગ્રેડમાં મળ્યું સ્થાન. બનાસકાંઠામાં ગ્રામીણ ડાક સેવકોની હડતાળથી ટપાલ વિતરણ વ્યવસ્થા ઠપ થઈ જતા લોકો હેરાન પરેશાન. ધાનેરા ખાતે હડતાળીયા ડાક સેવકોએ પોસ્ટ ઓફિસ આગળ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ઠાલવ્યો રોષ. બનાસકાંઠામાં હાથ ધરાયેલ જળસંચય અભિયાનનું ડીસા તાલુકાના સાવિયાણા ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કરાયું સમાપન. વાવ તાલુકાના ખરડોલ ગામમાં એક પખવાડિયાથી પીવાના પાણીની તંગી વેઠતા ગ્રામજનોએ ભૂખ હડતાળની આપી ચીમકી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. अरे અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભ લગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર.
चुरा लिया आपकी फ्रेशनेस आपके रूटीन ने, नया बालूटा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो एक फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। बालूटा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री। सिल्पोलिन ताड़पत्री क्या वापराय छे? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA Integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ APMC ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 0274420455. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહ તેમજ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ આજે 12મા ધોરણના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. 12મા ધોરણના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં સરહદી બનાસકાંઠા જિલ્લાનું કુલ પરિણામ 63.28% રહ્યું છે. આજે સવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઇટ પર પરિણામની જાહેરાત થયા બાદ જે તે શાળાઓમાં પરિણામ જાણવા વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જામી હતી. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના કુલ 21,412 વિદ્યાર્થી ભાઈ બહેનો 12મા ધોરણના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી હતી. જો કે આ વર્ષે જિલ્લાનો માત્ર એક જ વિદ્યાર્થી A1 ગ્રેડમાં સ્થાન મેળવી શક્યો છે, જ્યારે A2 ગ્રેડમાં 258, B1 ગ્રેડમાં 1,951, B2 ગ્રેડમાં 4,360, C1 ગ્રેડમાં 4,233, જ્યારે C2 ગ્રેડમાં 1,766 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લાના મહત્વના પરીક્ષા કેન્દ્રોના પરિણામ પર નજર નાખીએ તો જિલ્લા મથક પાલનપુર કેન્દ્રનું પરિણામ 82.49%, ડીસા કેન્દ્રનું 70.67%, ધાનેરા કેન્દ્રનું 82.81%, અંબાજી કેન્દ્રનું 68.94%, વડગામ કેન્દ્રનું 75.20%, દિયોદર કેન્દ્રનું 79.34%, થરાદ કેન્દ્રનું 69.22%, જ્યારે વાવ કેન્દ્રનું પરિણામ 67.82% જેટલું નોંધાયું છે. ગત માર્ચ મહિનામાં લેવાયેલી 12મા ધોરણની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા વખતે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગના સ્કવોડ અને CCTV કેમેરાના ફૂટેજના આધારે 53 જેટલા કોપી કેસ પણ નોંધાયા હતા. બનાસકાંઠાના થરાદ ખાતે અકસ્માત નિવારણ સપ્તાહના આયોજનના ભાગરૂપે બુધવારે થરાદની પ્રાંત કચેરી ખાતે થરાદના નાયબ કલેક્ટર AK કલસરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થરાદની પ્રાંત કચેરીના RP ગોહિલ, થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ, થરાદના PI સિંગલ માર્ગ અને મકાન વિભાગના સોલંકી ST શ્રી રામભાઈ જોશી, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, વસરામભાઈ પટેલ, RI પટેલ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ અગત્યની બેઠકમાં RTO વિભાગના અધિકારીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના પોસ્ટ વિભાગના ગ્રામીણ ડાક સેવકો પણ પગાર વધારા સહિતની માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા લોકો પરેશાની વેઠી રહ્યા છે. દેશમાં કાર્યરત પોસ્ટ ઓફિસના કર્મચારીઓની સાથે ખભે ખભો મિલાવીને કામ કરતા અને લોકોના ઘરે ઘરે જઈ ટપાલ એટીએમ સહિતના પત્રો હાથોહાથ પહોંચાડતા ગ્રામીણ ડાક સેવકોના રિપોર્ટ તાત્કાલિક લાગુ કરી ડાક સેવકોને 8 કલાકની નોકરી ફાળવી મદ્રાસ હાઈકોર્ટના હુકમનો અમલ કરવો તેમજ ટાર્ગેટ બાબતની કનડગત બંધ કરવાની માંગણીઓ સાથે દેશભરના ગ્રામીણ ડાક સેવકો ગત 22 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના તમામ 65 ગ્રામીણ ડાક સેવકો પણ આ લડતમાં જોડાઈ હડતાળ પર ઉતરી ગયા છે, જેથી ટપાલ વિતરણનું કામ ઠપ થઈ ગયું હોય લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે આજે ધાનેરા સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે હડતાળિયા ડાક સેવકો તેમની પડતર માંગણીઓના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ભારે રોષ ઠાલવ્યો હતો અને તેમની માંગણીઓના સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા 10 દિવસથી ડાક સેવકોની હડતાળને લઈ ટપાલ વિતરણની વ્યવસ્થા બંધ હોવાથી લોકોની ટપાલો સહિત અન્ય અગત્યના પત્રોની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેથી નિર્દોષ લોકોને પણ વગર વાંકે પરેશાની વેઠવાનો વારો આવ્યો હોય આ મામલે પ્રજાવર્ગમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અમે બધા અહીંયા ગ્રામીણ ડાક સેવકો છીએ. અમારી માંગ એ મદ્રાસ હાઈકોર્ટનો રિપોર્ટ અનુસાર અમને કાયમી કરવા, અમારો 8 કલાકનો પગાર અમને આપવો, અમારું શોષણ બંધ કરવું અને અમને પેન્શન આપવું, અમારી કમલેશ ચંદ્ર રિપોર્ટને લાગુ કરવો, આ અમારી માંગે. અમે અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર 22/5/2018થી ઉતર્યા છીએ અને શાંતિથી દેખાવો કરીએ છીએ, તથા પબ્લિકને અમે હાથ જોડીને વિનંતી કરા કે એમના કોઈ પણ કોલ લેટરો વગેરે અમે રોકી રાખ્યા, એ બદલ અમે માફી માંગીએ અને તરત મોદી સરકાર અમનો અમલ કરે અમારો અને સાથ સહકાર આવે તો અમે પબ્લિકની સેવા સારી રીતે કરી શકીએ છીએ. અમારી માંગે આ જે ટપાલ ખાતું છે, અંદાજે 15 દિવસથી ટપાલનું કામકાજ ગામડામાં ખેડૂતોને કોઈ ટપાલ આવેલી હોય, કોઈ એટીએમની જરૂર હોય, કોઈ કાગળોની જરૂર હોય, બેંકની અંદર જરૂર હોય, ગમે તે જરૂર હોય, કોઈ ટપાલ કોઈ કારણસર બંધ હોવાના કારણે ટાઈમસર મળતી નથી. તો સરકારને કર્મચારીઓનો નિર્ણય લેવો અને ખેડૂતો કે કોઈ બી કાર્યકર આ ટપાલ બાબત હેરાન ન થાય એ અગત્યના પગલાં લઈ અને તાત્કાલિક એનો નિર્ણય કરવો, એ જ અમારી અપેક્ષા. જય ભારત. ફરી સમય છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં હાથ ધરાયેલ જળ સંચય અભિયાનનું ડીસા તાલુકાના સાવિયાણા ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કરાયું સમાપન. વાવ તાલુકાના ખરડોલ ગામમાં 1 પખવાડિયાથી પીવાના પાણીની તંગી વેઠતા ગ્રામજનોએ ભૂખ હડતાળની આપી ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ચાલો 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 શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાની વર્ષગાંઠ નિમિત્તે વાર્ષિક મહાયજ્ઞ મહોત્સવમાં આથી સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડીસાનગરે શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરના લાભાર્થે વાર્ષિક મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તો આ સુપ્રસંગે સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. મહોત્સવ તારીખ 2/6/2018 શનિવાર, યજ્ઞ પ્રારંભ સવારે 9 કલાકે, પૂર્ણાહુતિ સાંજે 3 કલાકે, પ્રસાદ સાંજે 4 કલાકે અને રાત્રે 9 કલાકે વિશ્વવિખ્યાત દિલ્હીના કલાકારો મનોજ રિયા અને શર્મા ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ. શુભ સ્થળ શ્રી પીપળેશ્વર ગણપતિ દાદા મંદિર, લચ્છાજીની ચાલી, લક્ષ્મીનારાયણ સોસાયટી, ડીસા. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે. Good morning parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves
means actually stands in every best way, and I think you must also think to take admission into the school because it focuses on overall development of a child, and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, I am guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi, and I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. સ્ત્રી એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી, અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયાચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया बाल लुक्ता फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. बाल लुक्ता फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિન પહેલી મેથી શરૂ કરાયેલ જળસંચય અભિયાન શરૂ કરાયું હતું ત્યારે બનાસકાંઠામાં હાથ ધરાયેલ આ અભિયાનનું આજે ડીસા તાલુકાના સાવિયાણા ગામે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં સમાપન કરાયું હતું. ગુજરાતમાં વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય અને તેના થકી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસથી 31 મે સુધી ગામે ગામ તળાવો ઊંડા કરવા જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા લોકભાગીદારીથી ખેડૂતોને 1 પણ રૂપિયો ભર્યા વગર તળાવની માટી ખેતરમાં લઈ જવાની છૂટ પણ આપવામાં આવી હતી, જેના કારણે જળસંચય અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં 1200થી વધુ તળાવો જળસંચય અભિયાન હેઠળ ઊંડા કરવામાં આવ્યા હતા, ત્યારે આ અભિયાનનો જિલ્લા કક્ષાનો સમાપન સમારોહ ડીસા તાલુકાના સાવિયાણા ગામે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મંત્રીએ જળસંચય અભિયાન થકી સમગ્ર ગુજરાતમાં 100% કરતાં પણ વધુ કામ થયું હોય આગામી ચોમાસામાં વધુ ને વધુ પાણી સંગ્રહ થઈ શકશે અને તેના કારણે ભવિષ્યમાં ભૂગર્ભ જળ સ્ત્રોત ખૂબ જ ઊંચા આવશે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી હૈયાધારણા આપી હતી. સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળસંચયનો એક અભિયાન અમે ઉપાડ્યું હતું સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત. એક મહિના સુધી સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં ક્યાંક તળાવો ઊંડા કરવા, ક્યાંક ચેકડેમોમાં ડિસિલ્ટિંગ કરવું, તળાવોનું પુરાણ થયું હોય તો એને પણ ડિસિલ્ટિંગ કરવું અને એનું એક અભિયાન ઉપાડવાનું કારણ કે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ થાય અને એ વરસાદનું પાણી એટલે કે પ્રભુની આપેલી પ્રસાદી એ ધરતી માતાની અંદર રિચાર્જ થાય, એનો સંગ્રહ થાય અને વર્ષો સુધી એ પાણી આગામી પેઢીઓમાં કામ લાગે એ જ માધ્યમથી અમે ગુજરાતમાં અમારી સરકારે આ જળસંચય અભિયાનનો કાર્યક્રમ કર્યો હતો. વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે જળસંચય અભિયાન થકી તળાવો ઊંડા કરવા, ચેક ડેમો બનાવવા, નહેરોની સફાઈ જેવા કામો હાથ ધરાયા હતા જેમાં લોકભાગીદારીથી પ્રચંડ પ્રતિસાદ પણ સાંપડ્યો હતો. હજુ પણ વરસાદ ન આવે ત્યાં સુધી જ્યાં કામ બાકી છે તે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. બનાસકાંઠાના સરહદી વાવ અને સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. વાવ તાલુકાના ખરડોલ ગામમાં છેલ્લા 15 દિવસથી પાણી આવતું નથી. 1800ની જનસંખ્યા ધરાવતા ખરડોલ ગામમાં પાણી આવતું ના હોય ગામ લોકો પાણી માટે 2 કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરી રહ્યા છે. પાણીની તંગીથી ગામની ગૃહિણીઓની મુશ્કેલી વધી ગઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી ભરવા ખરડોલ ગામની પાણીયારીઓને ભટકવું પડે છે. પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈ લોકો ગામના તળાવમાં ભરાયેલું પાણી તેમજ જૂનું અવાવરું કૂવાનું પાણી પીવા મજબૂર બની રહ્યા છે. સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના કાર્યક્રમો કરાય છે પરંતુ ખરડોલ ગામની દીકરીઓને અભ્યાસના ભોગે પાણી માટે ભટકવું પડે છે. આવી સ્થિતિમાં જો ટૂંક સમયમાં ખરડોલ ગામમાં પાણીની વ્યવસ્થા ના કરાય તો ગ્રામજનોએ ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. પાણી બિલકુલ આવતું નથી અને એ છેલ્લા 1 મહિનાથી ગામમાં 60% પાણી આવતું નથી અને જે વચ્ચે કનેક્શન લાઇનને જે વચ્ચે મેઇન લાઇનને કનેક્શન થઈ ગયા છે એના કારણે અમારે પાણી આવતું નથી અને ખેતરોમાં પાણી વેડફાય છે એના લીધે જ ખેડૂતમાં પાણી આવતું નથી. એટલે હવે જો પાણી ના આવે તો અમે આ આંદોલન કરશું અને આને જે થતી કાર્યવાહી કરવા ગામ આખું તૈયાર છે બરાબર. એટલે હવે સરકારશ્રીને વિનંતી કે હવે તાયફા બંધ કરી અને પાણીનું કોક કરે ગામને પાણી મરે હું ગામ પાણી વગર એટલે ખોટી યોજના બહાર પાડે એના કરતાં પાણીનું કોક કરે ગામને તો સારું કહેવાય એમ. અમારા ગામમાં પાણી નથી આવતું છતાં એ 15 દિવસ થઈ ગયા છે હજુ સુધી પાણી આવી શકતું નથી અને એની અંદર મારે કોલેજ ચાલુ છે અને મારી મમ્મી પણ બીમાર છે અને મારે કોલેજમાં જાઉં કે કોઈ પાણી ભરવા જાઉં કે કોઈ ઘરનું કામ કરું શું કરું. સરકારને કોઈ સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો પઢવું કે પછી ઘરનું કામ જ કરવું કે પાણી ભરવું કે પાણી ભરવું. 3 કિલોમીટર પાણી છે, 3 કિલોમીટર દૂર છે પાણી. અમારા ગામ ખેડની અંદર 15 દિવસથી પાણી નથી આવતો. અમારા ગામમાં અમારે ઘરથી 3 કિલોમીટર કૂવો છેટો છે છતાં આટલી ગરમી પડે છે છતાં મારે પાણી નથી બરાબર છે. તો સરકારને પછી એ લોકો એસી બેસે છે અમે છોકરીઓ ભણાવો કે કૂવાનું પાણી ભરવા આવો છતાં કૂવાનું પાણી ગંદુ છે એ અમે પીવો છો. હવે અમારે ગામને શું કરવાનું અમે આ 3 કિલોમીટર સેટો રોજ પાણી ભરવા આવો છો તો અમને એમ થાય છે કે આના કરતાં ભગવાન કૂવો બુરી દે એક દાડો મને એમ થાય કે મરી જાઓ અમે કૂવા પડીને અમને બહુ અહમો લાગે છે. તો સરકાર પાણી ગામને નહીં છોડે તો અમે ઘાપઘાત કરશું એવું અમને થાય છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 31,700 રૂપિયા રહ્યો હતો જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા વધીને 40,350 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા વધીને 40,150 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 755 થી 764 રૂપિયા રહ્યા હતા.
જ્યારે રાયડાના 700 થી 714, મગફળી 721 થી 762, ઘઉંના 332 થી 385, બાજરીના 238 થી 276, રાજગરાના 1035 થી 1132 તેમજ તમાકુ 1001 થી 1211 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 720 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 166, મગફળીની 258, ઘઉંની 31, બાજરીની 3701, રાજગરાની 136 તેમજ તમાકુની 86 બોરીની આવક થઈ હતી. છેલ્લે આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ડીસા નજીક થરાદ રોડ પર આવેલું રામેશ્વર કોલ્ડ સ્ટોરેજ મધરાતે આગમાં લપેટાતા મચી દોડધામ. આગના પગલે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલો માલ સામાન બળીને રાખ થઈ જતા 20 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો કોલ્ડ સ્ટોરેજના સંચાલકોનો દાવો. 12મા ધોરણના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જતા આતુરતાનો આવ્યો અંત. બનાસકાંઠા જિલ્લાનું 63.28% પરિણામ જોકે જિલ્લાના એકમાત્ર વિદ્યાર્થીને A1 ગ્રેડમાં મળ્યું સ્થાન. બનાસકાંઠામાં ગ્રામીણ ડાક સેવકોની હડતાળથી ટપાલ વિતરણ વ્યવસ્થા ઠપ થઈ જતા લોકો હેરાન પરેશાન. ધાનેરા ખાતે હડતાળીયા ડાક સેવકોએ પોસ્ટ ઓફિસ આગળ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ઠાલવ્યો રોષ. બનાસકાંઠામાં હાથ ધરાયેલ જળસંચય અભિયાનનું ડીસા તાલુકાના સાવિયાણા ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કરાયું સમાપન. વાવ તાલુકાના ખરડોલ ગામમાં એક પખવાડિયાથી પીવાના પાણીની તંગી વેઠતા ગ્રામજનોએ ભૂખ હડતાળની આપી ચીમકી. તો આ હતા આજના બીક્યુ ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.